નશામાં બસ હંકારતા બસ ડ્રાઈવરને એસટી વિભાગે સસ્પેન્ડ કર્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી એલઆરટીના ઉમેદવારોને લઈને નીકળેલી બસનો ડ્રાઈવર નશો કરીને બસ હંકારતો હતો, જેથી ઉમેદવારોએ બાયર બસ ડેપોના મેનેજરને બસના ડ્રાઈવર વિશે જાણ કરી, જે બાદ મેનેજરે તત્કાલિક બીજી બસ મોકલીને ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી દીધા. ઘટનાની વાત કરીએ તો આજે વહેલી સવારે મોડાસાથી એલઆરડીના ઉમેદવારોને લઈ એસટીની બસ ગાંધીનગર આવવા માટે નીકળી હતી, પરંતુ બસના ડ્રાઈવરે બેદરકારી પ્રમાણે બસ હંકારતા ઉમેદવારોએ બસ ધીમેથી ચલાવવા માટે ડ્રાઈવરને વિનંતી કરી. ડ્રાઈવરે બેદરકારીથી બસ હંકારવાનું ચાલુ રાખવા ઉમેદવારો રસ્તામાંથી ઉતરી જઈને બાયર ડેપો મેનેજરને આ વિશે જાણ કરી, જે બાદ મેનેજરે નવી બસની વ્યવસ્થા કરી આપી. હાલ તો બાયર ડેપો મેનેજરે ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. વાહન નંબર 8014 આશરે 4:30 કલાકે મોડાસાથી ગાંધીનગર જવા નીકળેલ હતું. ત્યારબાદ 1 કલાકના સમયગાળા બાદ વાહન વડાગામ પાસે પહોંચેલ. તે સમયે પેસેન્જરનો ફોન આવેલ કે ડ્રાઈવર નશાની હાલતમાં છે, જેથી મોડાસા ડેપો ખાતે તેથી બીજો અન્ય ડ્રાઈવર તાત્કાલિક બસ ઉપર મોકલી આપવામાં આવેલ હતો અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડી દેવામાં આવેલ હતા. તેમજ જે ડ્રાઈવર નશાની હાલતમાં હતો તેની સામે પોલીસ કાર્યવાહી